गुड मॉर्निंग फ्रेंड्स, हूँ मलेश संघवी, पार्सो गुड बिस्टर चेनल बाबू स्वागत करूँ छू। मित्रों, अकाउंट पार्ट वन चैप्टर नंबर 5 भागीदार नो प्रवेश, एम उदाहरण नंबर 24। आप उदाहरण नंबर 22 और उदाहरण नंबर 23 बे उदाहरण जो है एने रिलेटेड स्वाध्याय में प्रश्न नंबर 8 और प्रश्न नंबर 9 आ बे प्रश्न आप जो है, राइट। हवे आज आप भाई से उदाहरण नंबर 24 IMP કરી રાખજો। ઉદાહરણ નંબર 24 તમારી માટે ખૂબ જ મહત્વનો એવો IMP ઉદાહરણ છે, એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ ખૂબ જ વધારે એવું। કાન્ના અને કવિસા 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સૂત્ર નીચે મુજબ હતું। મિત્રો, જ્યારે દાખલો શરૂ કરીએ ત્યારે પહેલું સ્ટેપ આપણે વાત થઈ હતી, બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં જમા બાજુ, પહેલાં કાન્હા ત્યારબાદ કવિશા, અહીંયા કાન્હા અને અહીંયા કવિશા, મૂડી ખાતામાં જમા બાજુ દાખલો શરૂ કરી, બાકી આગળ લાવ્યા। કાન્હાની મૂડી છે 80,000 અને કવિશાની મૂડી છે 1,00,000, એટલે કાન્હાના ખાનામાં 80,000, કવિશાના ખાનામાં 1,00,000, અહીંયા ડેશ। મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા। રોકડ સિલક એટલે કે બેંક ઓબ્લિક રોકડ ખાતું જે છે એની 14,000 છે, એટલે 14,000 રૂપિયા। આપણે વાત થઈ હતી મિત્રો કે સૌથી પહેલું સ્ટેપ દાખલો ગણી ત્યારે તમારે બાકી આગળ લાવ્યા લખવાનું। સ્ટેપ નંબર 2, નવો ભાગીદાર જે મૂડી લાવે છે એની હિસાબી અસર, કેટલી મૂડી લાવે છે તો છેલ્લે 9મો હવાલો છે, જુઓ। પાલખી મૂડી તરીકે રૂપિયા 1,20,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે। પાલખી મૂડી તરીકે કેટલા લાવે છે? 1,20,000। તો સૌથી પહેલાં તો મૂડી તરીકે 1,20,000 લાવે છે, એટલે અહીંયા આગળ મૂડી ખાતામાં જમા બાજુ પાલખી, મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે મૂડી તરીકે પાલખીબેન કેટલા લાવ્યા? 1,20,000, એટલે પાલખીના ખાનામાં 1,20,000, કાનામાં ડેશ, કવિશામાં ડેશ। આની બીજી અસર, રોકડ ખાતામાં ઉધાર બાજુ કોણ લાવ્યું છે? પાલખી, તો પાલખીના મૂડી ખાતે રકમ આવશે 1,20,000, જેટલા રોકડા લાવે છે એટલી રકમ, રાઈટ। ત્યારબાદ પહેલું સ્ટેપ બાકી આગળ લાવ્યા, મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ। બીજું સ્ટેપ, નવો ભાગીદાર જે મૂડી લાવે છે એની વાત, તો મૂડી ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ। ત્યારબાદ પાઘડીને લગતી હિસાબી અસર આપવી, એવી આપણે વાત થઈ હતી। તો પહેલાં પાઘડીની વાત કરીએ, અહીં 9મા વાળામાં છે, તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે, કેટલી લાવશે કંઈ કીધું નથી। તો આગળ આપણે સૌથી પહેલાં પહેલો વાળો અને બીજો વાળો જે છે એક ધ્યાનમાં રાખીએ। કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિશા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે। આગળ લખ્યું છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 80,000 કરવામાં આવ્યું। પેઢીની પાઘડી કેટલી? 80,000 રૂપિયા। પાલખીએ કેટલી પાઘડી લાવવાની? તો તેના ભાગની પાઘડી 80,000 જે પાઘડી છે પેઢીની છે, પાલખીનો હિસ્સો કાંઈ કીધું નથી। તો સૌથી પહેલાં પાલખીનો હિસ્સો શોધવો પડે। આની પહેલાંના જે બંને ઉદાહરણ હતા, ઉદાહરણ નંબર 22 અને ઉદાહરણ નંબર 23, એમાં નફાક્ષરનું નવું પ્રમાણ આપી દીધું હતું, અહીં નફાક્ષરનું નવું પ્રમાણ આપેલું નથી, એટલે અહીં આગળ જે નવો ભાગીદાર છે પાલખી એનો હિસ્સો પણ આપણને આપેલો નથી, માટે પહેલાં સૌથી પહેલાં પાલખીનો હિસ્સો શોધવો પડે। હવે એક વસ્તુ પાછી બીજી પહેલેથી ક્લિયર રાખજો મિત્રો, જૂના ભાગીદારનો જે ત્યાગ છે એ નવા ભાગીદારનો લાભ છે, રાઈટ। જૂના ભાગીદારનો ત્યાગ એ નવા ભાગીદારનો લાભ। તો અહીંયા પહેલાં કહો તો કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ, મિત્રો તમને બે શબ્દ આપશે, એક પોતાના ભાગનો ભાગ ને બીજો શબ્દ છે પોતાના ભાગ માંથી ભાગ। પોતાના ભાગનો ભાગ આવું જ્યારે આપ્યું હોય તો ત્યાગ શોધવો પડશે। આઈ રિપીટ, પોતાના ભાગનો ભાગ એવું જ્યારે આપેલું હોય ત્યારે
त्याग शोधवो पड़से। तो अहीं त्याग बराबर पेलो टॉपिक आप्यो पोताना भागनो भाग एवं आपेल होवाथी त्याग बराबर सूत्र से त्यागनो जूनो भाग गुणिया पोताना भागनो भाग। रिपीट, त्याग बराबर जूनो भाग गुणिया पोताना भागनो भाग। पण पोताना भाग माथी भाग आप्यो होय त्यारे त्याग शोधवो पड़तो नथी, ई त्याग ज आपी दीधो छे पोताना भागनो भाग, पोताना भागमांथी भाग। अहीं पोताना भागनो भाग शब्द छे, रिपीટ, પોતાના ભાગનો ભાગ શબ્દ હોય ત્યારે ત્યાગ શોધવો પડે અને ત્યાગનું સૂત્ર બનશે જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ભાગ। તો અહીં આગળ પહેલું વ્યક્તિ કોણ છે? કાન્હા। કાન્હાનો ત્યાગ કેટલો? સૌથી પહેલા કાન્હાનો ત્યાગ બરાબર જૂનો ભાગ, કાન્હાનો જૂનો ભાગ કેટલો? 2 × 3 છે એટલે 2/5 ગુણ્યા પોતાના ભાગનો ભાગ કેટલો? તો પોતાનો ભાગનો ભાગ 1/2, 2 × 2 = 5, 2 × 10 આ કાન્હાનો ત્યાગ। ત્યારબાદ કવિસાનો ત્યાગ, કવિસાનો ત્યાગ, કવિસાનો ત્યાગ કેટલો? તો જૂનો ભાગ, જૂનો ભાગ કેટલો? 2/3 એટલે 3/5 ગુણ્યા પોતાના ભાગનો ભાગ 1/4, 1/4, 3 × 1 = 3, 5 × 4 = 20। હવે જુઓ મિત્રો, અહીં આગળ 10 છે, અહીં આગળ 20 છે, બંનેના છેદ સરખા હોવા જોઈએ। તો છેદ સરખા કરવા માટે અહીંયા 10 છે, 10 × 2 = 20 થાય, છેદને 2 વડે ગુણ્યા તો અંશને પણ 2 વડે ગુણવા પડે, 2 × 2 = 4, 10 × 2 = 20, 4/20 અને 3/20। કાન્હાનો ત્યાગ 4/20, કવિસાનો ત્યાગ 3/20, રાઈટ। હવે આ બંનેનો જે ત્યાગ છે એ નવ ભાગીદાર પાલખી, પાલખીનો લાભ અથવા પાલખીનો હિસ્સો, પાલખીનો લાભ કહીએ કે પાલખીનો હિસ્સો કહીએ, બોથ આર સિમિલર। પાલખીનો લાભ કેટલો થશે? તો જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો। જૂના ભાગીદાર કોણ? તો કાન્હા અને કવિસા। કાન્હાનો ત્યાગ કેટલો? 4/20 વત્તા કવિસાનો ત્યાગ કેટલો? 3/20, છેદ સરખા છે, 4/3 = 7/20। આ કાન્હાનો, સોરી, પાલખીનો નવો હિસ્સો, એનો લાભ થયો। હવે પાઘડી તમે જો, પાઘડી, પેઢીની પાઘડી કેટલી છે? 80,000। પાલખી પોતાના ભાગની રોકડમાં લાવે છે, પાલખી પોતાનો જે હિસ્સો છે એટલી જ પાઘડી લાવશે, આખી પેઢીની શું કામ લાવે? એનો જેટલો હિસ્સો છે એટલી જ પાઘડી રોકડમાં લાવશે। તો પેઢીની પાઘડી 80,000 ગુણ્યા 7/20, 7/20 કયા? આવાળા। તો 80,000 ગુણ્યા 7/20, 0 × 0 = 4 × 2 = 8, 4,000 × 7, 7 × 4 = 28,000 રૂપિયા પાઘડી છે એ રોકડમાં લાવશે। 28,000 રૂપિયા પાઘડી રોકડમાં લાવે છે, રોકડ ખાતામાં ઉધાર બાજુ, પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લાવ્યા? તો 28,000, એટલે 28,000। અને બીજી અસર, મૂડી ખાતામાં જમા બાજુ, પાઘડીના પ્રીમિયમ ખાતે 28,000 રૂપિયા છે એ કોને મળશે? કાન્હાને અને કવિસાને। કયા પ્રમાણમાં? તો બંનેના ત્યાગના પ્રમાણમાં। ત્યાગ તમે જુઓ, 1/4/20 છે, બીજાનો 3/20 છે, ત્યાગનું પ્રમાણ કેટલું? 4/3। તો 4/3 પ્રમાણમાં 28,000 વેચીએ તો અહીંયા પાઘડીનું પ્રીમિયમ કાન્હાને આવશે 16,000 રૂપિયા અને કવિસાને આવશે 12,000 રૂપિયા, પાલખીમાં ડેસ। હવે આગળ પાછું કીધું છે કે કાન્હા અને કવિસા તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જશે। હવે કાન્હાને કેટલા મળ્યા પાઘડીના? તો 16,000, કવિસાને કેટલા મળ્યા? 12,000। આ બંનેને જે મળે છે એમાંથી 50% એટલે 8,000 રૂપિયા બંને ઉપાડી જાય છે, એ બંને ઉપાડી જાય એટલે એમની મૂડી ઘટે, મૂડી ખાતામાં ઉધાર બાજુ, રોકડ ખાતે,
રોકડા લઈ જાય છે, ઉપાડી જાય એટલે રોકડ ખાતે, ઉપાડી જાય છે એટલે ઉપાડ ખાતે નહીં લખતો, મહેરબાની કરજો પ્લીઝ. મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે કારના કેટલા લઈ જશે? તો 8,000. કવિસા કેટલા લઈ જશે? તો 6,000. આ બંને લઈ ગયા છે, બંનેની મૂડી ઘટી એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ. પેરેલર પેઢીની રોકડ સિલક ઘટે છે એટલે રોકડ ખાતામાં જમા બાજુ. કાન્હા ના મૂડી ખાતે, ત્યારબાદ નીચે કવિસાના મૂડી ખાતે. એકમાં લખશું 8,000, બીજામાં લખશું 6,000. રાઈટ? તો અહીં પાઘડીની જે કંઈ પણ હિસાબી અસર છે એ સમાપ્ત થાય છે. હવે નેક્સ્ટ સ્ટેપ બીજા હવાલાઓ. ત્રીજું સ્ટેપ પાઘડીનો સમાપ્ત થયું. પહેલું સ્ટેપ બાકી આગળ લાવ્યું હતું. બીજું સ્ટેપ છે નવો પાઘીદાર જે તેની મૂડી લાવે છે એની હિસાબી અસર આપી દીધી આપણે. ત્રીજું સ્ટેપ પાઘડી જે છે એની હિસાબી અસર આપી દીધી. એમાં મેં તમને બંને સમજાવી દીધું. જ્યારે પોતાના ભાગનો ભાગ આપ્યો હોય ત્યારે નવું પ્રમાણ કેવી રીતે શોધવું, નવો ભાગ કેવી રીતે શોધવો નવા ભાગીદારનો, એ પણ ચર્ચા થઈ ગઈ. હિસાબી અસર પણ આપી દીધી. રાઈટ? ત્યારબાદ જે કંઈ પણ હવે મિલકતોને દેવાને લગતા જે હિસાબી અસર છે એમાં આપણે આગળ વધીએ. ચોથો વાળો, યંત્રો પર 10% ઘસારો માંડી વળો. ચલો, યંત્રો કેટલા છે? 50,000. યંત્રો ક્યાં આવે? તો પાક્કા સરાયા મિલકત લેણા બાજુ. યંત્રો 50,000 પહેલાં અંદરના ખાનામાં માઇનસ ઘસારો કેટલા ટકા કીધું છે? તો યંત્રો પર ઘસારો કીધો છે આપણને 10%. 50,000 × 10% એટલે 5,000. 50 માંથી 5 ગયા, 45,000. બીજી અસર ઘસારો, એ પેઢી માટે નુકસાન છે. પુનઃ ભૂલ્યા કે ખાતા ઉધાર બાજુ યંત્ર પર ઘસારો કેટલો? તો 5,000 રૂપિયા. રાઈટ? ત્યારબાદ પાંચમો વાળો, દેવાદારોમાંથી રૂપિયા 6,000 ઘાલખાત તરીકે માંડી વળો અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. હવે અહીંયા આગળ સૌથી પહેલાં તમારે પાક્કા સરાયામાં મિલકત લેણા બાજુ પહેલાં દેવાદારો લખવાના. કેટલા છે દેવાદારો પાક્કા સરાયામાં આપેલા છે? 66,000. તો પહેલાં 66,000 અંદરના ખાનામાં માઇનસ ઘાલખાત હવાલાની કેટલી છે? તો 6,000. 66,000 માંથી 6,000 ગયા, કેટલા રહ્યા? 60,000. આ 60,000 પર ઘાલખાત અનામત ગણવાની કેટલા ટકા કીધી છે? 15%. તો માઇનસ ઘાલખાત અનામત હવાલાની કોના સાઈડ કોના 15%? 60,000ના. 66,000ના 15% કરવાના રહેતા નથી, 60,000ના 15% એટલે 9,000. 60,000માંથી 9,000 ગયા, 51,000. રાઈટ? પાક્કા સરાયા મિલકત લેણા બાજુ. બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. હવે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ હું જે હિસાબ અસર આપું છું તમે એ જ પ્રમાણે આપજો. 100% સાચું પડશે, કોઈ તમારું ખોટું નહીં પાડે, ચિંતા ના કરતા. ચોપડીમાં જે આપ્યું છે એવું કરશો તો પણ ચાલશે, અધરવાઇઝ હું જે કરું છું એ પણ એટલું જ સાચું છે. ઓકે, આપણે સૌથી પહેલાં લખશું ઘાલખાત હવાલાની કેટલી હતી? 6,000 પ્લસ ઘાલખાત અનામત હવાલાની કેટલી છે? 9,000. 6,000 વત્તા 9,000 કેટલા થયા? 15,000. માઇનસ ઘાલખાત અનામત જૂની એટલે કે કાચા સરૈયાની. અહીંયા કાચા સરૈયા બદલે જૂની એટલે માટે લખું છું, પાક્કો સરૈયો આપ્યું છે. ઘાલખાત અનામત જૂની કેટલી આપી છે? આપી છે, આપી છે. મૂડી દેવા બાજુ ઘાલખાત અનામત જો 3,000 રૂપિયા આપ્યા છે. તો 15,000માંથી 3,000 બાદ કરીએ એટલે 12ના ખાનામાં આવશે 12,000. આપણે આ જ પ્રમાણે હિસાબી અસર આપજો, આ તમને સહેલું પડશે. કારણ કે આવો ટોપિક 11મા ધોરણમાં વાર્ષિક હિસાબ વખતે પણ આવી ગયેલો છે અને ત્યારે આપણે આવું કરતા હતા. ઘાલખાત અનામત નવી વત્તા ઘાલખાત અનામત જૂની વત્તા સોરી ઘાલખાત નવી વત્તા ઘાલખાત જૂની વત્તા ઘાલખાત અનામત નવી અને માઇનસ ઘાલખાત અનામત જૂની. તો અહીંયા આગળ પહેલાં ઘાલખાત નવી વત્તા ઘાલખાત અનામત નવી માઇનસ ઘાલખાત અનામત જૂની, બસ ધેટ્સ ઇટ. રાઈટ? ત્યારબાદ રોકાણની બજાર કિંમત રૂપિયા 15,000 છે જે ચોપડે લાવી. ચોપડે રોકાણમાં કેટલાના છે જુઓ તો ભાઈ? 30,000. હવે રોકાણો પાક્કા સરાયા મિલકત લેણા બાજુ રોકાણો
કેટલાના છે? 30,000 માઇનસ ઘટાડો, ચોપડે કિંમત કેટલી થઈ ગઈ હવે? પહેલાંથી 30,000, હવે થઈ ગઈ 15,000. તો 30,000 માઇનસ 15,000, 12ના ખાનામાં 15,000, મતલબ રોકાણની કિંમત 15,000 નુકસાન થઈ ગયું, રોકાણોમાં ઘટી ગઈ. તો ચેક કરો, રોકાણના મત ઊભું કર્યું છે કેટલું છે? 12,000. રોકાણના મત જો પાકા મૂડી દેવા બાજુ છે 12,000 રૂપિયા, નુકસાન ગયું છે 15,000, અને આપણી પાસે ફંડિંગ કેટલું છે? 12,000. મતલબ આપણા ફંડમાં તૂટવો છે. કેટલો તૂટવો છે? 3,000. 3,000 રૂપિયા તૂટો હોવાથી પૂર્ણ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ રોકાણો ખાતે કેટલા રૂપિયાનો તૂટો? 3,000 રૂપિયા. 3,000 રૂપિયા પૂર્ણ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. ત્યારબાદ કારીગર વળતર પેટે રૂપિયા 50,000નો દાવો મંજૂર રાખો. હવાલામાં જે રકમ આપી હોય એની રકમ નવા પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ કારીગર વળતર અનામતનો દાવો અથવા ચૂકવવાનો બાકી, કારીગર અકસ્માત વળતરનો દાવો કેટલા રૂપિયાનો દાવો છે? 50,000. તો 50,000 લખી નાખવાનો, ચૂકવવાનો બાકી કારીગર અકસ્માત વળતરનો દાવો અથવા કારીગર વળતરનો દાવો 50,000 રૂપિયા. મતલબ કંઈક અકસ્માત થયો છે ને કોઈ કારીગરે આપણી પર દાવો મૂક્યો છે, 50,000 આપણે મંજૂર કર્યા. હવે ચેક કરો, કારીગર વળતર અનામત જેવું કંઈ ઊભું કર્યું છે આપણે? તો જો કામદાર વળતર ફંડ રૂપિયા 40,000 છે. મતલબ દાવો મંજૂર કર્યો આપણે 50,000, એટલે કોઈ કારીગરને આપણે ભવિષ્યમાં 50,000 ચૂકવાના છે, અને આપણી પાસે ફંડ કેટલું છે? 40,000નું. તો ફંડ વધુ છે કે ઓછું છે? ફંડ ઓછું છે, તૂટો છે ફંડમાં. કેટલો તૂટો છે? 10,000નો તૂટો હોવાથી પૂર્ણ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કારીગર વળતરનો દાવો અથવા કારીગર વળતર ફંડ કેટલા રૂપિયાનો તૂટો? 10,000નો, એટલે 10,000 રૂપિયા, રાઈટ. ત્યારબાદ લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં. મતલબ ફાયદો થાય છે, લેણદારો કેટલાના છે? 50,000. પાક્કા સર્વે મૂડી દેવા બાજુ આવી જાઓ, લેણદારો 50,000 માઇનસ ઘટાડો 10% લખે એટલે 5,000. 10% ને ચૂકવા નથી, 50,000માંથી 5,000 ગયા એટલે રહ્યા 45,000, 45,000 રૂપિયા. લેણદારને ઓછા ચૂકવાના થયા, ફાયદો થાય છે, ઓછા ચૂકવાના છે પૂર્ણ મૂલ્ય ખાતામાં જમા બાજુ લેણદાર ખાતે. તો લેણદારો ખાતે કેટલા રૂપિયા? તો 5,000 રૂપિયા, રાઈટ. અહીં બધા હવાલા પૂરા. હવે મિલકત લેણા બાજુ આપી જઈએ. સૌથી પહેલું મકાન, હવાલો હતો કે નહોતો? નથી કાંઈ, એટલે મકાન સીધે સીધું 1,10,000 મિલકત લેણા બાજુ. મકાન 1,10,000. ત્યારબાદ યંત્રો કેટલાના છે? 50,000ના, પણ એના પર હવાલો હતો એ લાવી ગયા. સ્ટોક 30,000 ઓલરેડી બાકી જ છે, સ્ટોક 30,000. ત્યારબાદ દેવાદારો 66,000 આવી ગયા છે. બેંક અને રોકડ આવી ગયા છે કે બાકી છે? આવી ગયા છે, બાકી આગળ આવ્યા 14,000 રૂપિયા. રોકાણો આવી ગયા છે કે બાકી છે? આવી ગયા, રોકાણો પર હવાલો હતો. ઓકે, ત્યારબાદ મૂડી દેવા બાજુ આવી છે. પહેલાં મૂડી આવી ગઈ, કાના કૈસા નહીં, બાકી આગળ આવ્યા તરીકે. આકસ્મિક અનામત કેટલી છે? 15,000. તો આકસ્મિક અનામત બાકી છે ભાગીદારો મૂડી ખાતામાં જમા બાજુ. આકસ્મિક અનામત, આકસ્મિક અનામત કેટલા રૂપિયા છે? 15,000. શું કરશું? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ, જૂનું પ્રમાણ કેટલું છે? 2:3. તો 15,000ને 2:3ના પ્રમાણમાં વેચીએ એટલે કેટલા આવશે? 15,000ને 2:3ના પ્રમાણ એટલે 6,000 અને 9,000, રાઈટ. 6,000 અને 9,000, 3×2=6, 3×3=9, રાઈટ. ત્યારબાદ કામદાર વળતર ફંડ આવી ગયું છે, ત્યારબાદ રોકાણ અનામત આવી ગયું છે, ત્યારબાદ લેણદારો
આવી ગયા છે અને ઘાકાત અનામત આ પણ આવી ગયા છે. અહીંયા બધું જ પૂરું. હવેનું સ્ટેપ ખાતા બંધ કરીએ. તો પહેલું ખાતું કયું છે? પૂર્ણમૂલ્યાંક ખાતું. ઉધાર બાજુનું ટોટલ વધારે લાગે છે તો ઉધાર બાજુનું ટોટલ કરીએ. 5000 વત્તા 12000, 17000 વત્તા 3000, 20000 વત્તા 10000 એટલે 30000. ઉધાર બાજુનું ટોટલ એનું એ લખશું. જમા બાજુ 30000, 30000માંથી 5000 બાદ કર્યા, રહ્યા 25000. મૂડી ખાતે ખોટ કોને વચ્ચે? તો કાના અને કવિશા. 25000 બે જેમ ત્રણના પ્રમાણે વેચીએ, 25000 બે જેમ ત્રણના પ્રમાણે વેચીએ એટલે 10000 અને 15000. અને બીજી અસર, આ મૂડી ખાતામાં જમા બાજુ છે, સોરી પૂર્ણમૂલ્ય ખાતામાં જમા બાજુ છે, તો આની અસર મૂડી ખાતામાં ઉધાર બાજુ. વિગતમાં પુનઃ મૂલ્યાંકન ખાતે કાંસમાં લખશું ખોટ. કાનાના ખાનામાં 10000, કવિસાના ખાનામાં 15000, પાલખીમાં ડેશ. હવે ભાગીદારો મૂડી ખાતા બંધ કરશું. મૂડી ખાતા બંધ કરે સૌથી પહેલાં કાનાનું 80000 વત્તા 6000, 96000 વત્તા 6000, 1,02,000. આ 1,02,000 એમાંથી 10 ને 8, 18000 બાદ કરીએ એટલે રહેશે 86. એક મિનિટ, હા, 1,02,000 -18000 12, 9, 12માંથી 8 ગયા એટલે 4, અહીંયા 8, 9માંથી ગયા 8, 84000. કવિશા 1,12,000 વત્તા 9,000 એટલે 1,21,000. આ 1,21,000, 1,21,000માંથી 15 ને 6,000 બાદ કર્યા એટલે રહ્યા 1,00,000 રૂપિયા. કવિશામાં 1,20,000 એઝ ઇટ ઇઝ, 1,20,000 એ પણ અહીંયા આગળ 1,20,000. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા 84000, 1,00,000 અને 1,20,000. એની બીજી સર જવાબદારી બાજુ, અહીંયા મૂડી દેવાની બદલે તમે જવાબદારી બાજુ અને મિલકત લેવાની બદલે મિલકતો લખી શકો છો, ખોટું નહીં પડે. ઓકે, મૂડી કોની? તો પહેલાં કાન્હા, પછી કોણ? કવિશા, અને ત્રીજું કોણ? પાલખી. કાન્હાની મૂડી કેટલી? તો 84000. કવિશાની મૂડી કેટલી? તો 1,00,000. પાલખીની મૂડી કેટલી? 1,20,000. આનું ટોટલ કરીએ એટલે 3,00,000 અને 4,000 ત્રણની ટોટલ મૂડી. હવે રોકડ ખાતું બંધ કરીએ. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ 14,000 વત્તા 1,20,000 વત્તા 28,000 એટલે રોકડ ખાતાનો ઉધાર બાજુનો ટોટલ છે 1,62,000. 1,62,000. આ 1,62,000માંથી આપણે 14,000 બાદ કરીએ. 1,62,000માંથી 14,000 બાદ કર્યા એટલે 1,48,000. બાકી આગળ લઈ ગયા 1,48,000. એ રકમ રોકડ ઓબ્લિક બેંક, પાકાસરા મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક 1,48,000. હવે બંને બાજુનું ટોટલ કરો એટલે તમારો જવાબ છે એ આવી જશે. રાઈટ, અહીં બંને બાજુનો ટોટલ છે 3,99,000, 3,99,000. અહીં તમારો દાખલો છે એ સમાપ્ત થાય છે. આવો જ સ્વાધ્યાયમાં એક દાખલો છે, સ્વાધ્યાયમાં પણ આવો એક પ્રશ્ન છે, આપણે એને પણ થોડી ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 10, વિદિત અને વિશાલ 2:3 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સ્વરૂપ નીચે મુજબ હતું. ત્યારબાદ પાકું સ્વરૂપ આપ્યું છે.
હવે અહીંયા આગળ તારીખ 1/4/2016 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોથી પ્રવેશ આપ્યો. પેલું, વિદિત તેના ભાગમાંથી ભાગ અને વિશાલ તેના ભાગમાંથી એક અષ્ટમાંશ ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. હવે અહીંયા આગળ જુઓ, પોતાના ભાગનો ભાગ શબ્દ હતો, બરાબર, કાનાના કવિસમાં ઉદાહરણ નંબર 24માં. અને અહીંયા આગળ શબ્દ છે પોતાના ભાગમાંથી ભાગ. જુઓ, પોતાના ભાગનો ભાગ અને પોતાના ભાગમાંથી ભાગ. મેં તમને પહેલાં જ કીધું હતું, પોતાના ભાગનો ભાગ જ્યારે શબ્દ હોય ત્યારે તમારે ત્યાગ શોધવો પડે. ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ભાગ, રાઈટ. પછી આગળ પોતાના ભાગમાંથી ભાગ શબ્દ છે એટલે ત્યાગ શોધવો પડશે નહીં. કેટલો છે? 1/4 છે. આ બધું તમે લખી નાખજો. હું અત્યારે પ્રશ્ન નંબર 10 છે સ્વાધ્યાયનો, એને રિલેટેડ વર્ક કરાવું છું એટલે ધ્યાનમાં રાખજો. વિદિત અને વિશાલની વાત છે, વિશાલ જ છે ને નામ? હા, વિદિત અને વિશાલ. તો અહીંયા વિદિતનો ત્યાગ કેટલો છે? પોતાના ભાગનો ભાગ એટલે વિદિતનો એ ત્યાગ આપી દીધો છે. વિદિતનો ત્યાગ કેટલો છે? 1/4. ત્યારબાદ વિશાલનો ત્યાગ કેટલો છે? 1/8. હવે જો અહીંયા 8 છે વિશાલમાં અને વિદિતમાં 4 છે, કંઈ મજા નથી આવતી. છેદ સરખા કરીએ છીએ એટલે 4ને કેટલા વડે ગુણીએ? 2 વડે. તો 8ને પણ 2 વડે ગુણવા પડે એટલે 2 × 2/4 × 8. અને અહીંયા તો ઓલરેડી 1/8 છે જ, હવે છેદ સરખા થયા. એટલે ત્યાગનું પ્રમાણ, સૌથી પહેલાં ત્યાગનું પ્રમાણ કોનું? વિદિત અને વિશાલનું, 2:1, રાઈટ. બંટીનો નફા ભાગ, બંટીનો નફા ભાગ બરાબર વિદિત અને વિશાલના ત્યાગનો સરવાળો. બંટીનો નફા ભાગ કેટલો? તો વિદિત અને વિશાલના ત્યાગનો સરવાળો. વિદિતનો ત્યાગ કેટલો હતો? તો 2/8. વિશાલનો ત્યાગ કેટલો છે? તો 1/8. આનો સરવાળો 2/8 + 1/8 = 3/8 એ બંટીનો નફા ભાગ બનશે. પેઢીની પાઘડી મૂલ્ય કેટલું છે એમાં? 32,000. તો બંટી કેટલી પાઘડી લાવશે? તો 32,000 પેઢીની પાઘડી. પેઢીની પાઘડી મૂલ્ય 32,000. 32,000 ગુણ્યા 3/8 એટલે 8 × 32, 4×3=12, 12,000 રૂપિયા જે છે એ બંટીભાઈ પાઘડી પેટે લાવશે, રાઈટ. એટલે હવે 12,000 રૂપિયા જે લાવશે એ કોને મળશે? તો વિદિતને અને વિશાલને. કયા પ્રમાણમાં મળશે વિદિતને વિશાલને 12,000 રૂપિયા? 2:1 પ્રમાણમાં. એટલે એકને 8,000 મળશે, બીજાને 4,000 મળશે. અને આ પ્રમાણે તમારે દાખલો છે એ કમ્પ્લીટ કરવાનો રહેશે. બાકી બધું તમને આવડે એવું છે. કારીગર વળતર પેટે અને રોકાણોની બજાર કિંમત અને યંત્ર પર ઘસારો અને કારખાદરામાંની બધું જ તમને આવડે એવું છે. જે એક નહોતું આવડે એવું એ મેં તમને કરી આપ્યું છે, રાઈટ. અહીંયા આગળ કોઈ જગ્યાએ અટકો તો 9633884295 પર મલિક સંઘવીનો કોન્ટેક કરી શકો છો. અહીં લેક્ચર છે સમાપ્ત કરું છું. નેક્સ્ટ આગળનું આપણે ઉદાહરણ જોઈશું. સ્વાધ્યાયનો દાખલો તમારે બધાએ જ મને ગણી અને મને વોટ્સઅપ કરી આપવાનો છે, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10. ઓકે, થેન્ક યુ. અસ્તુ.